નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન અને આજે આપણે પ્રકરણ 9 વિષય એક કુદરતના અગત્ય સંસાધન વિશે આજે આપણે ચર્ચા કરવાના છે. વન્ય અને વન્યજીવ સંસાધન. વન્ય શબ્દ ઉપરથી તમને ખબર પડી જાય કે આપણે વનની જંગલોની વાત કરવાના છીએ. સંસાધનનો વ્યાખ્યા એનો અર્થ તમને ખબર જ છે કે માનવી તેના પર આશ્રિત નિર્ભર હોય, એની ઉપયોગ કરવાની, એની જરૂરિયાતો સંતોષવાની, એનામાં શારીરિક અને બૌદ્ધિક ક્ષમતા હોય એને સંસાધન કહેવાય. વારે વારે રિપીટ એટલા માટે કરું છું કારણ કે તમને એક્ઝેક્ટલી સરસ રીતે સંસાધનનો અર્થ છે એ સમજ પડવો જોઈએ. કારણ કે પાછળ ઘણા બધા એવા સંસાધનો છે, કૃષિને લગતા જમીન છે, વન્ય છે, જળ છે, તો આવા સંસાધનો છે. તો સંસાધનનો અર્થ ત્યાં તમને સમજ પડવી જોઈએ કે માનવી આશ્રિત કે તેના પર નિર્ભર હોય અને તેનાથી માનવીની જરૂરિયાતો સંતોષાતી હોય. આ સંસાધનો, આ જે કુદરતે આપેલી વસ્તુઓ છે એનો ઉપયોગ કરવાની આપણામાં શારીરિક અને બૌદ્ધિક ક્ષમતા હોય તેને સંસાધન કહેવાય. તો આવું જ એક અગત્યનું કુદરતી સંસાધન છે વન્ય અને વન્ય જીવો. કયા કયા વન છે, એમાં કયા કયા જંગલો છે, કયા કયા વૃક્ષો છે? વન તો એ તેનાથી વૃક્ષોથી બનેલા હોય, જંગલો છે, તેમાં વૃક્ષો આવેલા હોય. અને આપણા ભારત દેશમાં એટલી બધી વૈવિધતા છે કે જંગલોની, વૃક્ષો, ઔષધિઓની ઘણી ખરી એવું છે કે આપણને જેના વિશે ખબર પણ નથી, કારણ કે આપણી પાસે જ્ઞાન નથી કે આપણે એના ઉપયોગો છે જાણી શકીએ. અને એવું કહેવાય છે કે યોજક તત્વ દુર્લભ, એટલે કે જે જોડનાર હોય, એ જોડનારી કડી હોય એ દુર્લભ હોય છે, સરળતાથી આપણને મળતી નથી. નહીં તો આપણને ઘણી ખરી એવી વસ્તુઓ છે કે જેના ઘણા બધા ઉપયોગો છે. આજે આપણે કુદરતી ઉપચારો દ્વારા ઘણા રીતે આપણે સારા થઈ જઈએ છીએ. તમને અત્યારે જ્ઞાન છે કે શરદી થઈ છે તો ઉકાળો પીવો, આ તજ, મરી, સૂજ છે, આદુ છે, તુલસી છે, ખાવાથી શરદી ઉધરસમાં રાહત થાય. તો આ પણ કુદરતી જ આખી વસ્તુ છે, એ આખરે આપણને વૃક્ષોમાંથી, વનસ્પતિમાંથી જ મળે છે. તો હવે તો ઘણા ખરા એવા ઉપાયો છે, એવા રોગો છે જેના અક્ષીર ઇલાજ છે એ કુદરત પાસે છે, એવી આપણને કુદરત તરફથી બક્ષિશ પણ એવી છે કે જે આપણે આપણા ઉપયોગમાં લઈ શકીએ, પણ એની આપણામાં જ્ઞાન અને સમજ હોવી જરૂરી છે. તો આજે આપણે ચર્ચા કરીએ છીએ વન અને વન્યજીવ સંસાધન. તો સૌથી પહેલા આપણે વાત કરીએ તો વહીવટી દ્રષ્ટિએ જંગલોના પ્રકાર, એટલે જંગલ અને જંગલોના પ્રકાર કયા કયા છે? તો જંગલોના પ્રકાર છે એ ત્રણ છે. એક સૌથી પહેલો વાત કરીએ તો એ છે અનામત જંગલ. હવે અનામત જંગલ એટલે શું? તો જેના ઉપર પૂરેપૂરો સરકારી તંત્ર કે સરકારના આખા તંત્રનો નિયંત્રણ હોય, કોઈ પણ વ્યક્તિ એમાં આસાનીથી જઈ શકે નહીં કે એના પર વૃક્ષો કાપવા માટે કે એને ચરવા માટે, પશુ ચરવા માટે કે તમામ એના ઉપર નિયંત્રણ હોય કે એ જંગલનું લાકડું કાપવા માટે કે મેળવવા માટે કે કોઈ પણ ઉપયોગ માટે લઈ જઈ શકાય નહીં. આવા વૃક્ષો, આવા જંગલો હોય છે, એક પ્રકારનું આરક્ષિત જંગલ છે કે જે સરકાર જ એનું જે નિયંત્રણ છે એ રાખે છે. ખાસ તો તમે જો ચંદનના વૃક્ષો હોય કે એવા ઘણા બધા ઉપયોગી હોય, સાધના હોય, તો આ જંગલો હોય એની દેખભાળ, એનું નિયંત્રણ હોય છે એ સરકારની હસ્તક હોય છે. આગળ વાત કરીએ આપણે સંરક્ષિત જંગલ, એટલે એ પણ સંરક્ષણ કરે છે. તમે અભયારણ્યનું નામ સાંભળ્યું હશે. અભયારણ એટલે એક પ્રકારનો આરક્ષિત કરાયેલો વિસ્તાર કે જ્યાં હવે જો જીવો હોય તો એ પ્રકારનું એ હોય કે સિંહ હોય કે દીપડો હોય કે પછી વાઘ હોય, તો એમના માટે આરક્ષિત કરેલો વિસ્તાર હોય કે એમાં એ લોકો મુક્ત રીતે ઘૂમી ફરી શકે. ત્યાં એમને શિકાર કરે તો પણ કાનૂની એના ઉપર જોગવાઈઓ દ્વારા એમને દંડની સજા થાય, કાનૂની કાર્યવાહી થાય, એટલે કે એને રક્ષણ આપવામાં આવ્યું છે. જંગલોમાં પણ એ પ્રકારનું છે. સંરક્ષિત જંગલ કે સંરક્ષિત વન એટલે સરકારની દેખભાળ કરાતી હોય, સરકારી તંત્રને નિર્ભર કરતું હોય અને ત્યાં છૂટ હોય લાકડા કાપવાની કે મેળવાની, પણ ત્યાંના સ્થાનિક લોકોને જ હોય અને એ પણ નિયંત્રણમાં રહીને, તો એને કહેવાય છે સંરક્ષિત જંગલ, એટલે કે સરકાર તંત્ર દ્વારા એની દેખરેખ કરાતી હોય અને એનું નિયંત્રણ હોય, પણ ત્યાંના સ્થાનિક લોકો હોય એ ત્યાંના લાકડા છે એ મેળવી શકે છે કે અમુક જંગલો હોય તો વૃક્ષ હોય તો કાપી શકે છે. આગળ આપણે જોઈએ છે અવધિકૃત જંગલ. અવધિકૃત એટલે કે જેનું વર્ગીકરણ નથી હાલ, પણ ઘણા બધા વિસ્તારો એવા છે કે જ્યાં માનવીની દેખભાળ વગર પણ ઘણા ઘણા વૃક્ષો છે સરસ રીતે ઉગી નીકળે છે અને એ લીલો
નહીં. તો આવા જે જંગલો હોય એને અવર્ણિત જંગલ કહેવાય. મોટે ભાગે શું હોય છે કે આ હોય છે એ સ્થાનિક લોકો હોય છે એના પર જે એમના પશુચારા માટે લાકડા હોય કે કોઈ વૃક્ષોના પાંદડા હોય લઈ જઈ શકે છે, પછી એને લાકડાને કાપી શકે છે, જે ઝાડ હોય કે વૃક્ષોના લાકડા હોય એને લીણી શકે છે. તો એમાં કોઈ એમની પ્રવૃત્તિ ઉપર લાકડા લીણવાની, કાપવાની કે પશુચારા માટેની એ ઉપયોગ કરી શકે એમાંનું કોઈ નિયંત્રણ હોતું નથી. સોળમો સૂચવે છે ટૂંકમાં તો અનામત જંગલ, સંરક્ષિત જંગલ અને અવર્ણિત જંગલ. સરકારી તંત્રનું પૂરેપૂરું નિયંત્રણ હોય, બીજામાં સરકારી તંત્ર દ્વારા દેખભાળ કરાતી હોય અને ત્રીજામાં કોઈ પણ પ્રકારનું વર્ગીકરણ હોતું નથી. આમાં શું હોય છે, સરકારી તંત્રના પૂરા નિયંત્રણમાં હોય છે એટલે કોઈ પણ વ્યક્તિ છે એમાં લાકડા કાપી શકે નહીં કે લાકડા મીણી પણ શકે નહીં અને સાથે સાથે પશુચારા માટે પણ પશુઓને લઈ જઈ શકે નહીં. આમાં શું હોય છે કે સ્થાનિક જે લોકો હોય એ ત્યાં લાકડા મીણવાનું છે કે કાપવાનું છે કે પશુચારા માટે ઉપયોગ કરી શકે છે. આમાં તો કોઈ પણ એનું કરતા ધરતા કે રખેવાણ હોતું નથી એટલે છૂટથી આ જે જંગલો છે એનો ઉપયોગ છે એ લોકો કરી શકે છે. આગળ આપણે જોઈએ કે માલિકી વહીવટ અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ છે એ જંગલના પ્રકાર. આ તો ફક્ત થયા વહીવટી દ્રષ્ટિ. અને આગળ જોઈએ કે માલિકી, જો માલિકીને યાદ રાખવું હોય તો માલિકીની દ્રષ્ટિએ જંગલોના પ્રકાર કયા કયા, તો બાલિક કોની હોય, તો રાજ્યની હોય, સામુદાયિક હોય, ખાનગી હોય. ત્રણ પ્રકારની માલિકી હોય કે સૌથી પહેલા હોય રાજ્ય. જો રાજ્યની માલિકી હોય તો એ જંગલનો જે વિસ્તાર હોય એમાં રાજ્ય કે કેન્દ્ર સરકારનું નિયંત્રણ હોય. માલિકીની દ્રષ્ટિએ યાદ રાખવાનું, વ્યવસ્થાપનની દ્રષ્ટિએ યાદ રાખવાનું, તો સૌ પ્રથમ માલિકીની દ્રષ્ટિએ હોય તો એ હોય રાજ્ય કે કેન્દ્ર સરકારની એની પર માલિકી હોય તે પ્રકારનું જંગલ એટલે રાજ્ય માલિકીનું જંગલ. આગળ જોઈએ સામુદાયિક વન એટલે કે સ્થાનિક સ્વરાજ્યની જે સંસ્થાઓ છે. સ્થાનિક સ્વરાજ તમારા ગામમાં કોઈ નાનું એવું જંગલ હોય તો એમાં એક ગ્રામ પંચાયત હોય એના દ્વારા એની દેખરેખ રખાતી હોય, એને આરક્ષિત કરેલી હોય કે કોઈ પણ એના લાકડા છે કાપી શકે નહીં કે એવી કોઈ પણ પ્રવૃત્તિ કરી શકે નહીં. તો સ્થાનિક સ્વરાજ્ય એટલે કે જ્યાં ગ્રામ પંચાયત છે, પંચાયત છે, રાજ્ય પંચાયત, નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ છે, તો આ બધી સંસ્થાઓની એ જે વિસ્તાર હોય એ જંગલનો એરિયા હોય એની પર એની દેખરેખ હોય, એનું નિયંત્રણ હોય, એને કહેવાય છે સામુદાયિક વન. આગળ જોઈએ ખાનગી જંગલ. ખાનગી જંગલ એટલે વ્યક્તિની પોતાની માલિકી હોય. હાલ પણ ઘણા એવા એરિયા હશે કે જ્યાં વ્યક્તિનો એક પોતાનો ધારો કે કોઈ ફાર્મ હાઉસ કોઈ ઊભું કર્યું હોય તો એમાં એ જંગલો એ રોપે છે અથવા તો વૃક્ષો છે સારા એવા ઉગાડે છે, તો એની માલિકી એની ફક્ત પોતાની જ હશે. કારણ કે એ જમીન છે એ પોતાની છે અને એ જંગલનું સંરક્ષણ એને ઉગાડવા એ બધું જે જવાબદારી છે પોતાની છે અને એ સંપૂર્ણપણે એ વ્યક્તિગત માલિકીના એટલે કે જે તે વ્યક્તિના નિયંત્રણમાં હોય છે. મોટે ભાગે હિમાલયના પ્રદેશો છે, કારણ કે હિમાચલ પ્રદેશ છે તો હિમાચલ પ્રદેશમાં સારા એવા જંગલો આવ્યા છે. પંજાબની વાત કરીએ, ઓડિશા છે, આવા બધામાં વ્યક્તિગત માલિકીના જંગલો છે એ આવેલા છે. કારણ કે ત્યાં પ્રમાણમાં તાપમાન એવું અનુકૂળ વાતાવરણ હોય છે કે વૃક્ષો વનસ્પતિઓ છે સરળતાથી ઉગી નીકળે, તો જંગલનો વિસ્તાર પણ સારો એવો હોય છે. પ્લસ એમાં બહુ આધુનિકરણ કે એવું કંઈ હોતું નથી, ઓછો વ્યાપ છે, તો એ માટે જંગલના જે વિસ્તારો હોય છે એ સારા એવા પ્રમાણમાં હોય છે. માટે હિમાચલ પ્રદેશ છે કે ઓડિશા છે, પંજાબ છે, આ બધી જગ્યામાં સૌથી વધારે વ્યક્તિગત માલિકી જંગલોની હશે ત્યાં સારું પ્રમાણ જોવા મળશે. આગળ જોઈએ કે નિર્વનીકરણ એટલે શું. નિર્વનીકરણ જંગલનું નષ્ટ થવું, ન શબ્દ આવે એટલે યાદ રાખવાનું કે જંગલનું નષ્ટ થવું, નિર્વિનાશ એકદમ વિનાશ થઈ ગયો, જંગલનો નાશ કરવો. હવે જંગલોનો નાશ કરવો, જાણો છો કે હાલ પરિસ્થિતિ જે થઈ રહ્યું છે, જ્યાં ત્યાં જંગલો હતા ત્યાં ત્યાં નવીનીકરણ જે વિકાસના નામે ઘણા બધા જંગલો છે એનું વૃક્ષો છે એનું નિસ્તરણ નિવારણ છે કે એને કાપી નાખેલા છે. શું થાય છે, ત્યાં મોટી મોટી ઇમારતો છે, ઉદ્યોગો છે, કારખાનાઓ છે, આવું બધું બંધાય છે, મોટા મોટા રસ્તાઓ બંધાય છે અને જંગલો છે એ કપાતા જાય છે, વૃક્ષો કપાતા જાય છે. શું થયું છે કે પરિણામે ઘણી બધી એવી પ્રતિકૂળ અસરો છે એણે આપણે જ ભોગવવાની હોય છે, આપણે જ ભોગવવી પડે છે. તો સૌથી પહેલા વૃક્ષો તમે ઇમેજિન કરો, આવો એવો કોઈ નથી પ્રશ્ન કે તમે એને ભૂખી ભૂખીને યાદ રાખો.
સ્વાભાવિક વસ્તુ છે, સીધી વસ્તુ છે. જંગલોનો નાશ થાય તો શું થાય? તો સૌથી પહેલા જંગલોનો નાશ થાય એટલે ઓક્સિજન મળે નહીં, કારણ કે જંગલ એમાં પીપળાનું વૃક્ષ એવું છે એ સૌથી વધારે માત્રામાં ઓક્સિજન આપણને આપે છે. તમે ભણી ગયા હશો આઠમા નવમામાં સાયન્સમાં વિજ્ઞાનમાં ભણો છો કે વૃક્ષો છે એ વૃક્ષો શું કરે છે, તો કે હવામાં શું કરે છે, ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડ શોષી લે છે અને ઓક્સિજન છે એ ઓક્સિજન એ હવામાં બહાર ફેંકે છે. રાત્રે માણસ જેવો થઈ જાય છે, જો ત્યાં એક સ્પષ્ટતા કરજો, રાત્રે એ માણસ જેવું જ કામ કરે છે કે શું છે, ઓક્સિજન લે છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે. પણ સૂર્યપ્રકાશની હાજરીમાં, એ સૂર્યપ્રકાશની હાજરીમાં શું કરે છે, તો કે હવામાંનો કાર્બન ડાયોક્સાઇડ છે એ શોષી લે છે અને ઓક્સિજન છે એ બહાર કાઢે છે. એટલે આપણને તો ઓક્સિજનની જરૂર છે, માણસ હવા વગર એટલે હવામાં રહેલા ઓક્સિજન વગર પણ જીવી ના શકે. તો એના કારણે આપણે વૃક્ષોની બહુ જ જરૂરિયાત છે. એ વૃક્ષો ના હોય તો આપણે પણ હોઈએ નહીં. એ આપણે હાલ ઘણી ઘણી જાગૃતિ આવી છે, આપણે સમજીએ છીએ, છતાં પણ વિકાસના નામે છે તો શું થાય છે, વૃક્ષો છે કપાતા જાય છે અને સિમેન્ટ કોન્ક્રીટના જંગલો છે ઊભા થતા જાય છે. તો સૌથી પહેલા ઓક્સિજન ઘટી જાય. ઓક્સિજન ઘટી જાય એટલે શું થાય, તો કે આપણે જે ઉચ્છવાસમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢીએ છીએ એ કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી જાય. ગ્રીન હાઉસ ઇફેક્ટ થાય એટલે શું થાય, તો કે જમીન પર તાપમાન છે, ગરમીનું તાપમાન પ્રવાહ જે પ્રમાણ છે એ વધ્યા કરે, કાર્બન ડાયોક્સાઇડ વધે એટલે ગ્રીન હાઉસ ઇફેક્ટ પણ થાય અને જે તાપમાન છે એ તાપમાન વધે અને એ વધવાથી શું થાય, તો ગરમીનું હાલ પણ તમે જુઓ, આપણે ઉનાળામાં સૌથી વધારે ગરમીના દિવસો છે એ સહન કરીએ છીએ. મતલબ કે અહીંયા આપણે જોઈએ છે તો ગરમીનું પ્રમાણ છે એટલું વધ્યું છે કે સૌથી વધારે શિયાળા ચોમાસાની ઋતુ સિવાય આપણે ગરમીની ઋતુનો અનુભવ વધારે દિવસોમાં કરીએ છીએ. તો આ પણ ગ્રીન હાઉસ ઇફેક્ટ છે, એનું જ પરિણામ છે. તો ઘણી ઘણી એવી તો ઘણી અસરો છે જે વૃક્ષોના નિષ્કળનથી એટલે કે વૃક્ષોનો નાશ કરવાથી આપણે આવી પ્રતિકૂળ અસરો ભોગવવી પડે છે. તો જોઈએ કે શું થાય છે, તો કે કાર્બન ડાયોક્સાઇડની માત્રા છે એ વધે છે અને એના લીધે આપણને શું થાય છે, હવામાંનો પડતો આપણ લખી શકો તમે કે ઓક્સિજન છે એ ઓક્સિજન હવામાં એનું પ્રમાણ ઓછું થાય છે, એ આપણને મળતો ઓછું થઈ જાય છે અને કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ છે એ વધી જાય છે. ગ્રીન હાઉસની ઇફેક્ટ થાય છે, શું થાય છે, માટીનું ધોવાણ થાય છે અને જમીનની ફળદ્રુપતા ઘટે છે. માટીનું ધોવાણ જ્યારે જંગલો હતા તો એના મૂળિયા છે કે માટીના કણોને પકડી રાખે છે, એ જકડી રાખે છે, જમીનનું ધોવાણ થતું નથી. તમે ચોમાસાની ઋતુમાં જુઓ તો એક જગ્યાએ કે એક પાથરીનું કંઈ પણ હોય કે પતરૂનું શેડ હોય કે પછી પીણું હોય તો ત્યાં એ જમીનનું ધોવાણ થશે નહીં, કારણ કે શું, એને સપોર્ટ મળી ગયો. એવી રીતે વૃક્ષ છે, તો વૃક્ષો છે એ જગ્યાએ એના મૂળિયા ચોટીલા રહેશે અને એના પાંદડા અને ડાળીઓ કે ત્યાં વરસાદના છાંટા છે કે વરસાદનું પાણી છે એ પડશે નહીં, તો એના લીધે જમીનનું ધોવાણ છે એ અટકે છે અને જમીનની ફળદ્રુપતા ત્યાં ત્યાં રહે છે. હવે શું થાય, તો વૃક્ષો કપાઈ જાય તો માટીના કણો છે એ પાણી સાથે વહી જાય અને જમીનની ફળદ્રુપતા પણ ઘટે, જમીનમાં જ્યાં ત્યાં ખાડા ખાડા પડી જાય અને કંઈ પણ જમીનની ફળદ્રુપતા છે એ ખેતીને પાકને વપરાય રહે નહીં. તો આ પણ એક પરિબળ છે કે માટીનું ધોવાણ થાય જમીનની ફળદ્રુપતા ઘટે. સજીવોને કુદરતી આવશ્યકને ગુમાવે છે. હવે આવી રીતે તો ઘણા ઘણા પ્રાણીઓ છે કે પક્ષીઓ છે, પક્ષીઓ તો મોટા ભાગના જે વૃક્ષો પર આધાર રાખે છે, વૃક્ષો પર રહે છે. તમે એમાંનું હું અત્યારનું એક શ્રેષ્ઠ તાજું ઉદાહરણ આપું તો આપણી જે ચકલી છે, જે ચકલી હાલ ક્યાંક આપણને જોવા મળે ને તો આપણે ખુશ થઈ જઈએ. તો ચકલી છે એને નાશ થાય જીવે એટલે કે હાલ એની જે પ્રજાતિ છે એને બચાવવાના ઉપાયો કરી રહ્યા છે, તો ભવિષ્યમાં જો આવનારી પેઢી છે એને ચકલી ફક્ત નામ જ યાદ રહેશે, એને ચિત્રમાં જ દેખાશે. હાલ પણ એવું છે કે ચકલી છે શહેરોમાં તો જોવા જ નથી મળતી, ક્યાંક ગામડામાંથી દેખાઈ જાય તો આપણે ખુશ થઈ ગઈ છે કે આ ચકલી કહેવાય. તો ચકલી છે હાલ નાશપ્રાય થવાના આરે જ છે, એવું કહીએ છીએ કે બહુ જ ઓછી સંખ્યામાં એની વસ્તી રહી છે અને એના બચાવવાના ઉપાયો કરવા જોઈએ, નહીં તો એ સજીવ છે એ દુનિયા પરથી એનું અસ્તિત્વ જ ગુમાવી દેશે, દેખવા પણ આપણને નહીં મળે. તો શું છે, મોટાભાગની ચકલીઓ છે તમે જુઓ તો માળા કરીને રહેશે ઝાડ ઉપર, એવા તો ઘણા પટકો કે પછી વાંદરાની પ્રજાતિ, તો વાંદરા છે એ પણ ઝાડ ઉપર રહે છે, કબૂતર, આવા ઘણા બધા જે જીવો છે જે મોટા ભાગે વૃક્ષો પર આધારિત હોય.
જંગલો કપાઈ જાય છે એટલે આ વૃક્ષો જે વૃક્ષો છે એ વૃક્ષો પડી જાય તો એ જે પક્ષીઓ છે કે આવા ઘણા બધા પ્રાણીઓ છે એ રહે ત્યાં એટલે એમનો રહેવાનું પોતાનો આવાસ પોતાનું ઘર ગુમાવી દે. હવે તમે પણ તમારું પોતાનું ઘર ના હોય તો તમારે પણ રહેવાની મુશ્કેલી થાય એ રીતે પક્ષીઓ પણ રહેવા માટે પોતાના આવાસો ગુમાવી દે છે અને પરિણામે એમની પ્રજાતિ પર જોખમ આવે છે અને એ ધીમે ધીમે નાશપ્રાય થવા માંડે છે. બીજું એક કારણ એવું થાય છે કે જંગલો નાશ થાય છે એના લીધે જે હિંસક પ્રાણીઓ છે જેમ કે વાઘ છે દીપડા છે વરુ ચિત્તો આ બધા જંગલોમાં રહે છે. હવે આ બીજ જંગલોમાં રહેતા હોય જંગલો નાશ થતા જાય વૃક્ષો કપાતા જાય એટલે શું થાય કે ત્યાં આપોઆપ જ્યાં વૃક્ષો હશે ત્યાં આ પશુ પક્ષીઓ હશે એમનો વાસ હશે કે જંગલ હોય ને એનું ઘર કહેવાય. તો જંગલો જો કપાઈ જશે તો એ રહેઠાણ એમને મળશે નહીં. પરિણામે શું થશે કે ત્યાં એમને પોતાના માંસાહાર માટે કે પોતાના ખોરાક માટે આવા કોઈ બીજા સજીવો પણ મળશે નહીં. એટલે શું કરશે તો એ શોધતા શોધતા આ જે વસવાટ છે માનવીય વસવાટ છે એના તરફ આવી જશે અને જ્યાં જે પશુપાલન થાય છે એટલે કે ઘણા લોકો બાર એમના આંગણામાં ગાય ભેંસનું મન બાંધી રાખ્યું હોય એવા પાલતુ પ્રાણી હોય બકરી હોય પછી મરઘા હોય તો આવા બધા વિસ્તારમાં આવીને એ ખોરાક માટે ત્યાં એમને પોતાનો શિકાર બનાવે છે. તમે ઘણી વાર જોયું હશે અને સાંભળ્યું હશે કે આ જે ગાંધીનગરની સીમમાં દીપડો ઘૂસી આવ્યો અથવા તો ઘણા બંધ મકાનો હશે એમાં પણ દીપડો છે કે વાઘ છે એ ઘૂસી આવ્યો શા માટે કારણ કે એ ખોરાકની શોધમાં આવે છે એના વિસ્તારમાં એને એટલો ખોરાક મળતો નથી કારણ કે જંગલો કપાય છે પક્ષીઓ અને પશુઓ પણ ધીમે ધીમે નાશપ્રાય થતા જાય છે મળતા નથી એટલે એમને જે માંસાહાર માટે કોઈ પ્રાણી કે પક્ષુ જોઈએ છે તો એના માટે એ માનવીય આવાસ તરફ વધે છે એટલે એનાથી પણ આપણે જોખમ ઊભું થાય છે. એવું નથી કે કોઈ પક્ષી બકરી છે કે કોઈ કબૂતર છે કે બિલાડી છે એને શિકાર બનાવશે એ માણસને પણ ક્યારેક પોતાનો શિકાર બનાવી દે તો એ જોખમ ઊભું થયું છે. એટલે વૃક્ષોના નિર્વનીકરણથી વૃક્ષોના વિનાશથી શું થાય છે આપણને તો કાર્બન ડાયોક્સાઇડની માત્રા વધે છે એનું પ્રમાણ વધે છે ગ્રીન હાઉસ ઇફેક્ટ થાય છે સાથે સાથે જે વન્ય પશુઓ છે એ એમના આવાસ ગુમાવે છે જમીનની ફળદ્રુપતા ઘટે છે માટીનું ધોવાણ પણ થાય છે અને આ બંને મુદ્દા એકસાથે આવરી લેવા જોઈએ એકસાથે સંકળાયેલા છે માટીનું ધોવાણ થાય છે એટલે જમીનની ફળદ્રુપતા ઘટે છે અને આ વન્ય જે માંસાહારી પશુઓ છે એ માનવીય વસવાટ તરફ આવે છે અને આ જે બકરી હોય કે ગાય હોય એમને પોતાનું મારણ છે એમને પોતાનો ખોરાક બનાવે છે એટલે માનવીઓ માટે મનુષ્ય માટે પણ જીવનું જોખમ તોળાય છે. તો આ હતી વૃક્ષોના વિનાશ થવાની અસર. હવે આગળ જોઈએ કે આ બધું થાય છે તો પરિણામે આપણે શું વિચારવું જોઈએ શું બુદ્ધિ વાપરવી જોઈએ કે વૃક્ષોને કેવી રીતે બચાવવા. હમણાંની જેની હું તમને તાજી અસર કહું તો તમે તો નહીં પણ તમારા મમ્મી હશે એ જતા હશે માર્કેટમાં તો જુઓ કે બહુ શાકભાજીના ભાવ વધ્યા છે. ડુંગળી છે તો 80 રૂપિયા કિલો થઈ ગઈ છે એક સમયે 10-10 રૂપિયા કિલો મળતી હતી. બટાકા છે તો બટાકાનો ભાવ થઈ ગયો છે 50 રૂપિયા કિલો. તો ક્યારેક એવો ભૂગો તમને ઘરમાં તમારી મમ્મી દ્વારા પણ સંભળાઈ હશે કે શાકભાજીના ભાવ કેટલા બધા વધી ગયા છે કરકસરથી જીવવું જોઈએ આટલું ખાવું જોઈએ. તો આ બધું શું છે તો આ બધું આ જ ઇફેક્ટ છે આ જ અસરો છે ક્યાંક ને ક્યાંક કે ઔદ્યોગિકરણ માં જે જંગલોનો વિનાશ થતો જાય છે ખેતી લાયક જમીન રહી નથી અને આ બધાના પરિણામે શું થાય છે શાકભાજી ત્યાં ઓછા ઉગાડાય છે. હવે શાકભાજી જ્યાં માંગ વધ્યું છે અને પુરવઠો ઓછો હોય એટલે કે શાકભાજી ઓછા ઉગાડાતા હોય એ અમુક અમુક જગ્યાએ જ ખેતી થતી હોય હવે સામે વધારે પડતી માંગ હોય તો ભાવ શું છે એ વધવાના છે. એટલે હવે લોકો શું કરે છે કે પોતાના જ એરિયામાં કિચન ગાર્ડન સમસ્યા તો આવી પડી પણ આપણી પાસે એટલી બૌદ્ધિક ક્ષમતા છે કે એ સમસ્યાનો હલ આપણે એનું નિવારણ લાવી શકીએ. એટલે સમસ્યા છે તો સમસ્યાનું સમાધાન પણ આપણી જ પાસે છે. શું થશે લોકો કિચન ગાર્ડન ઉગાડે છે કે કિચન ગાર્ડનમાં સરસ એવા નાના કુંડા કે પ્લાન્ટમાં એવી સારી આવજતપૂર્વક એ ટામેટા મરચા પછી આવી ઘણી બધી શાકભાજીઓ છે કે ચોળી હોય કે બટાણા હોય કે પછી દૂધી હોય કાકડી હોય રીંગણ હોય તો ઘણું ખરું શાકભાજી ઉગાડી શકે છે અને આ સમસ્યાને નિવારી શકે છે. આ ફક્ત એક પૂરતી રહી અહીંયા તો આપણે આપણા જંગલોની વન્ય વિસ્તારની વાત કરવાની છે એટલે આ જંગલોનો વિનાશ થઈ રહ્યો છે તો વનના સંરક્ષણ માટે જંગલોના સંરક્ષણ માટે શું
કરવું? તો પહેલી વસ્તુ છે કે લાકડાનો ઉપયોગ ઓછો કરીએ, તો પ્રથમ માઇન્ડમાં જે વિચાર આવે તો એ જ આવે કે લાકડા છે તો લાકડાનો ઉપયોગ ઓછો કરી દેવો જોઈએ. તો લાકડાના વિકલ્પો શું છે? તો બળતણ માટે મોટે ભાગે લાકડા શામાં વપરાય છે? તો ફર્નિચરમાં વપરાય છે. તમે જે બેન્ચ પર બેસો છો ક્લાસમાં, તો એ બેન્ચમાં પણ લાકડાની બેન્ચીસ હોય છે, ટેબલ પર લાકડાનું હોય છે. સાથે સાથે બારી બારણાથી લો, બારણાથી લો, કે એના સિવાય ઘણા બધા એવા છે કે આપણે ફર્નિચરમાં પણ લાકડાનો ઉપયોગ કરીએ છીએ. હવે લાકડું ક્યાંથી આવશે? તો જંગલોમાંથી. જંગલો છે ના હોય તો વૃક્ષો ના બનેલા હોય, તો વૃક્ષો કપાતા જશે અને આ બધી જરૂરિયાતો માટે આનો ઉપયોગ કરીશું. બીજી વસ્તુ, ઘણા ઘણા એવા છે ગામડાઓ કે જેમાં હાલમાં બળતણ માટે લાકડું વપરાય છે, એટલે કે ચૂલો કરે છે અને લાકડાનો ઉપયોગ થાય છે. તો લાકડાના વિકલ્પો છે, એ લાકડાના વિકલ્પો આપણે શોધવા જોઈએ. અને લાકડાના વિકલ્પોમાં ઘણા ખરા એવા આપણે જોઈએ તો કુદરતી ગેસ છે, કે આપણે હાલ સ્થિતિ એમાં ગેસની પાઇપલાઇન આવી ગઈ છે, એલપીજી ગેસ છે, તો એ બળતણ માટેનો ઉપયોગ કરવો જોઈએ કે જેથી રોજ બરોજ લાકડો છે એની ઓછી જરૂરિયાત છે એ ઊભી થાય. બીજો વિકલ્પ જોઈએ કે અપરિપક્વ વૃક્ષો છે એ કાપવા પર પ્રતિબંધ મૂકવો જોઈએ. નાનું એવું છોડ હોય કે વિકાસ પામ્યું હોય, ચાલો મોટું ઝાડ થયું હોય અને એના ડાળી દાખલાનો ઉપયોગ કરો, એ લાકડા માટે બળતણ માટે ઉપયોગ કરો કે અન્ય ઉપયોગ માટે કરો તો બરાબર છે, એ ફરીથી અંકુરિત થવાનું ફરીથી થશે. પણ નાનો છોડ જ હોય કે જે અપરિપક્વ હોય, વિકાસ પામ્યો ના હોય, એને કાપવા પર પ્રતિબંધ મૂકવો જોઈએ. ઉદ્યોગોમાંથી કાચો માલ છે એ વૃક્ષોમાંથી મેળવે છે, એ લોકોને ફરજિયાત સૂચના આપવી જોઈએ કે તમે વૃક્ષારોપણ કરીને વનીકરણ કરો, એટલે કે ક્યાં ક્યાં ઝાડો અને વૃક્ષો ઉગાડો. હવે જે કાચો માલ છે ઉદ્યોગો છે, તો ઉદ્યોગોમાં જેમાં કે દિવાસેરી પર દિવાસેરીની પેટી છે, તો દિવાસેરીની પેટી બનાવવાનો કોઈ ઉદ્યોગ હોય અથવા તો કોઈ કારખાનું ચાલતું હોય, એ લોકોને વૃક્ષોના લાકડાની જરૂર પડવાની છે. તમે દિવાસેરીને સળી જુઓ તો પોચી એવી સળી હશે, એ લાકડું છે, તો એ લાકડા માટે ફરજિયાત એમને ઉપયોગ થવાનો છે અને એ પરિણામે વૃક્ષો પર આધારિત રહેશે. એને કાપશે તો શું થશે કે એમને ફરજિયાત એવો નિયમ બનાવવો જોઈએ કે સામે તમે એટલા વૃક્ષોનો ઉપયોગ કરો છો તો તમે એટલા વૃક્ષો વાવો અને વનીકરણની પ્રવૃત્તિ કરો. તો આ એક ફરજ પાડવી જોઈએ. ઇકો ટુરિઝમના વિકાસના નામે જંગલોની સ્થિતિનો જોખમાય તેવા પગલાં લેવા જોઈએ, નિયંત્રણ રાખવું પડે સરકારોને. કે હાલ શું કરવાનું છે કે ટુરિઝમ છે તો ટુરિઝમના નામે અલગ અલગ વિકાસ કર્યો છે એરિયામાં. ઘણા એવા છે, તમે જો કુદરતી સ્થળો છે, સાપુતારા લઈ લો કે માઉન્ટ આબુ લઈ લો, તો આવા ઘણા બધા જંગલ વિસ્તારો છે કે જેમાં પ્રકૃતિ સોળે ગણાયેલી હોય છે, સરસ કુદરતી વાતાવરણ હોય છે. તો આવા ટુરિઝમના પ્રવાસીઓ આકર્ષાય, હમણાં જ આપણે જોયું સરદાર સરોવર કેવડિયા કોલોનીનું હે ને, તો એનું ઉદઘાટન કર્યું હતું. તો એ સમયે જે વિકાસના નામે જંગલો ન કપાય એવા ખાસ પગલાં લેવા જોઈએ. સ્થાનિક લોકોમાં જનજાગૃતિના કારણે તમે લોકોને ખબર પડવી જોઈએ કે વૃક્ષો કાપવાથી આપણા ઉપર જ પ્રતિકૂળ અસર થવાની છે, વૃક્ષ નહીં રહે તો છેવટે આપણું પણ અસ્તિત્વ રહેશે નહીં. તો લોકોમાં જાગૃતિ ફેલાવવાના કાર્યક્રમો કરવા જોઈએ કે વૃક્ષોને કાપો. ઘણા તમે સ્લોગનો વાંચ્યા હશે હે ને, વન છે તો જીવન છે, કે વૃક્ષો વાવો, વૃક્ષો બચાવો. તો આવા ઘણા ઘણા જાગૃતિના કાર્યક્રમો છે લોકોમાં, એ જાગૃતિ વિકસાવવી જોઈએ. આ ઉપરાંત શાળા કોલેજોમાં જેમ હાલ તમે પાઠ ભણો છો કે જંગલોનો ઉપયોગ છે, જંગલો કઈ રીતે બચાવાય, એના કઈ રીતે એનો નાશ થાય, તો કેવી અસર થાય, તો આ બધી સમજ તમને પડે છે તમારા લેવાને. તો શાળા કોલેજોના પાઠ્યક્રમ છે એમાં જે અભ્યાસક્રમો છે એમાં પણ આવા વૃક્ષોના સંરક્ષણના કે વન્યજીવોના સંરક્ષણના અભ્યાસક્રમો છે એ અંદર મૂકવા જોઈએ, કે જેથી વિદ્યાર્થીઓને નાની ઉંમરે સમજ પડે કે આ કુદરતી વસ્તુ છે તો આપણા માટે બહુ અમૂલ્ય છે અને એને આપણે સાચવવી પડે, તો જ આપણે આપણું પણ જીવન ટકાવી રાખીશું. અને ઘાસચારો બળતરની જરૂરિયાત માટે સામાજિક કે કૃષિ વનીકરણની જરૂરિયાત. તો ઘાસચારો છે, બળતણ છે, પશુઓને ચરવા માટે ઘાસ જોઈએ, તો ત્યાં જ એવું વ્યવસ્થા ઊભી કરવી જોઈએ જે લોકો સ્થાનિક, કે ત્યાં જ એ લોકો ઘાસ ઉગાડે એમના કોઈ વિસ્તાર નક્કી કર્યો એમાં, અને કોઈ વનીકરણ એટલે કે અમુક અમુક જે ત્યાં રહેતા હોય ત્યાં એ વૃક્ષો ઉગાડે. એટલે એવું કહે છે કે એક વ્યક્તિ જો એક વૃક્ષ વાવે તો પણ એ ઘણું ઘણું જરૂરિયાતો છે વૃક્ષોની પોતાના તરફથી એ સંતોષી શકે છે. લાકડાના વપરાશને બદલે સૌર ઉર્જા, કુદરતી વાયુના વિકલ્પો, જેમ આપણે કહ્યું ને કે એલપીજી ગેસ, સીએનજી ગેસના
વાપરીએ છીએ તો લાકડાના બળતણના ઉપયોગો જે વિકલ્પો છે શોધવા જોઈએ કે બળતણ માટે જરૂર પડે છે, ચલો રસોઈ માટે આપણે ખોરાક રાંધવા માટે જરૂર પડે લાકડાની, પણ આપણે એના વિકલ્પો શોધ્યા છે કે હાલ બાટલો છે જે એલપીજી ગેસ છે, સીએનજી ગેસ છે, તો એના વિકલ્પો છે કુદરતી વાયુના કે બીજી રીતે આપણે ખોરાક કેવી રીતે રાંધી શકાય એના વિકલ્પો શોધવા પડે. વન સંસાધનોનો કરકસર ભર્યો ઉપયોગ, જે વન સંસાધનો છે, વન સંસાધનો એટલે ઉપયોગમાં લઈ શકાય વનો દ્વારા આપણે ઉપયોગમાં લઈએ છીએ એવી વસ્તુઓ, ઘણી બધી એવી વસ્તુઓ છે. માચીસની નાની સળીથી લો તો રબર છે, રબર પણ ત્યાંથી મળે છે. એના સિવાય આપણે ઘરમાં ફર્નિચર છે, લાકડાનો પલંગ છે, લાકડાનો ટેબલ છે, તમે તમારા ઘરમાં જ નજર ફેરવજો, નિમાવજો, કઈ કઈ વસ્તુ છે એ તમને લાકડાની જોવા મળે છે, તો એ ક્યાંક ને ક્યાંક કોઈ વૃક્ષ કપાયું હશે અને એ ઘરમાં એ વસ્તુ બની હશે. તો બને ત્યાં સુધી એ વન સંસાધનોનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ કે એના વિકલ્પો પણ શોધવા જોઈએ કે જેથી વૃક્ષો ઓછા કપાય અને આપણે એનો બચાવ કરી શકીએ. આ જરૂરી રીતે જંગલ પરિપક્વ જંગલ પરિક્રમા કે મેળા હોય એમાં કચરાનો યોગ્ય નિકાલ ના થાય એટલે પણ જંગલો દૂષિત થાય. હવે દૂષિત થાય એટલે શું થાય, તો કે જંગલોમાં એ જે જીવજંતુ ઊભા થાય એ પાંદડાઓને કેવા કરે, તો એ સડાઈ મૂકે, વૃક્ષોને સડાઈ મૂકે, તો આવી બધી વસ્તુઓ છે, આવી બધી પ્રવૃત્તિનો નિકાલ છે અથવા તો એની યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ. તમે હાજુ ગીરનારની પરિક્રમામાં છે, ઘણા એવા સ્થળો છે કે જેમાં પૂજાપણ ભંડારાનો એવો કાર્યક્રમ યોજાય છે, ત્યાં શું કરે છે લોકો પ્રસાદ ખાઈને કે અન્ય પરિક્રમા કરતા એના પડીકા હોય, બોટલો હોય પાણીની, એ બધી જ્યાં ત્યાં જંગલોમાં નાખી દે છે. શું થાય છે, ત્યાં જ્યાં કુદરતનો એવો નિયમ છે કે પ્રદૂષિત થાય એ વિસ્તાર હોય ત્યાં ગંદકી ફેલાય જ, અને જ્યાં જ્યાં માનવી ગયો છે ત્યાં દરેક કુદરતી વસ્તુઓને એને પ્રદૂષિત કરે છે. પછી એ નદી હોય કે એ જંગલો હોય કે એ કોઈ કુદરતી વિસ્તાર હોય, કારણ કે આપણે આપણી પ્રવૃત્તિને કંટ્રોલમાં રાખી શકતા નથી. આપણે સમજીએ છીએ કે કચરો થાય છે પણ એમ જવા દો ને, આપણે તો ફરી જતું રહેવાનું છે, એવી ભાવના છે એ આપણી અંદરથી કાઢવી જોઈએ અને આપણી નૈતિક ફરજ સમજીને કચરો વ્યવસ્થિત યોગ્ય જગ્યાએ એનો નિકાલ કરવો જોઈએ, ના કે એને જ્યાં ત્યાં ફેંકવો જોઈએ. તો આપણી પ્રવૃત્તિને નિયંત્રણમાં રાખવી જોઈએ. પશુચારણ માટે અલાયદા વિસ્તાર, એટલે કે જ્યાં જ્યાં પશુઓ જ્યાં ત્યાં છોડી મૂકવા જોઈએ નહીં, કે કોઈ પણ વૃક્ષ નાનું એવું હોય, ઉગાડ્યું હોય અને એને એ ખાઈ જાય કે એના પગ નીચે એને પસરી નાખે, તો પશુચારણના ઘાસ કરવા માટે અલગ એવી કે ગોચરની જમીન ગામડામાં તો હોય છે, તો એવી એક અલાયદા વિસ્તારો છે એ રાખવા જોઈએ. આગળ જોઈએ છે વૈવિધ્ય સભર વનજીવન. આપણો ભારત દેશ છે એમાં ભૌગોલિક ભૂપૃષ્ઠ અને એની આબોહવા જ એવી છે કે જેના લીધે આપણા જે ભારત દેશમાં પશુઓ કહો કે પ્રાણીઓ કહો કે પક્ષીઓ કહો એટલી બધી વિવિધતા રહેલી છે કે એવી વિશ્વમાં બીજા કોઈ દેશમાં એટલી બધી વિવિધતા નથી. એક આહલાદક વાતાવરણ છે, તમે શિયાળામાં જોવો તો ઘણા બધા વિદેશી પક્ષીઓ છે એ આપણા દેશમાં જે ફરવા માટે આવે છે, એ ત્યાં ઈંડા મૂકે છે, બચ્ચાને જન્મ આપે છે, તો એ બધી પ્રવૃત્તિ માટે પણ એ આપણા દેશને આપણા વિસ્તારને પસંદ કરે છે. આટલી સરસ અનુભવ એમના માટે આબોહવા એ આપણા ભારત દેશમાં છે. વિશ્વમાં જોઈએ તો 15 લાખ જેટલી પ્રજાતિઓ છે. તમને પૂછાય પ્રશ્નમાં એમસીક્યુમાં કે વિશ્વમાં કેટલી છે, તો 15 લાખ પ્રજાતિઓ, અને એમાં પણ આપણા ભારતમાં 81,251 તો આપણા ભારતમાં જ આવેલી છે, એટલે બહુ જ મોટો આંકડો કહેવાય, અને એમાં પણ ભારત જે 12મા ક્રમે છે, એટલે વિવિધતાની દ્રષ્ટિએ જે કુદરતી પશુ પક્ષીઓની વિવિધતામાં ભારતનો જે ક્રમ છે, આપણા દેશનો ક્રમ છે, એ 12મા સ્થાને આવે છે. તો આપણા માટે એક ખજાનો કહેવાય, એક બહુ અમૂલ્ય વસ્તુ કહેવાય કે જે કુદરતે આપણને ભેટમાં આપેલી છે. ભારતમાં વાત કરીએ તો એશિયા, યુરોપ, આફ્રિકાના જે વન્યજીવો ત્યાં જોવા મળે છે એવા જ આપણા ભારત દેશમાં જોવા મળે છે, કે પછી ગેંડો કહો કે જંગલી બકરી કહો, એ ઘણા બધા એવા છે કે જે બહારના દેશોમાં જોવા એ આપણા ભારતમાં પણ એ જ જોવા મળે છે. એનો જો કોઈ ક્રેડિટ હોય તો કોને જાય, આપણી આબોહવા અને આપણા ભૂપૃષ્ઠને. એમાં શું, તો કે ભારતમાં મોટે ભાગે કાળા રંગના રીંછ, એક સીધી ગેડો, હરણ, વિવિધ પ્રકારના સાપ, મોર, ઘોરાડ, બાજ, કલકલિયો, સુરખાબ, સારસ, હંસ, આવા તો ઘણા બધા એવા સારા પશુ પક્ષીઓ છે કે જે આપણા ભારતમાં વિવિધતાથી ભરેલા છે, અને આપણે જોવાનું કે આપણને એ કુદરતી ભેટ છે, કુદરતી
બક્ષિસ આપેલી છે કે આપણા ભારત દેશમાં એ વસવાટ કરે છે, એ પણ આપણા માટે એક સંપત્તિ જ કહેવાય. હિમાલયની ઊંચાઈ જોઈએ, હિમાલયમાં જંગલોનો ખજાનો છે, કેટલી બધી કુદરતી બક્ષિસ આપેલી છે. ઔષધિઓ પણ છે કે જે ઘણા એવા રોગોના ઉપચાર માટે ઉપયોગી છે. તો હિમાલયમાં જે જંગલો છે એમાં ખાસ તો ભીમની ભૂલો અને લાલ પાંડા છે, એ વિશિષ્ટ છે કે એ ક્યાંય વિશ્વમાં જોવા નહીં મળે એવા આ હિમાલયના વિસ્તારમાં જોવા મળે છે. કોણ? તો કે હિમ દીપડો અને જે લાલ પાંડા છે એ પણ. ઘણી વાર તમે સફેદ વાઘ પણ જોયો હશે, તો આ સફેદ વાઘ પણ અહીંયા જોવા મળે છે. વર્તમાન સમયમાં ભારત જ એક એવો દેશ છે જેમાં વાઘ અને સિંહ છે એ કુદરતી રીતે સ્વતંત્રતાથી એ પરિભ્રમણ કરી શકે છે, વિચરી શકે છે. આપણા દેશમાં અભયારણ્યો પણ છે. આપણા ગુજરાતની વાત કરીએ તો સાસણ ગીર, ખાસ કરીને ત્યાં વાઘ અને સિંહ છે એ એમના માટે આરક્ષિત કરાયેલો વિસ્તાર છે કે જ્યાં એ સ્વતંત્રતાથી ઘણી ભરી શકે છે. તો એમને પોતાનું એક ગ્રહ જેવું લાગે. તો આપણા ભારતમાં જેવું છે કે વાઘ સિંહ માટે કુદરતી આવાસમાં એટલે કે મુક્તપણે ના કે એ કોઈ પાંજરામાં પણ કુદરતી વાતાવરણમાં એ ઘૂમી શકે છે એવી વ્યવસ્થા, એવી અભયારણ્ય વ્યવસ્થા આપણા ભારત દેશમાં કરવામાં આવી છે. હિમાલય શિયાળામાં જોઈએ તો રાજસ્થાનમાં કપિલદેવ રાષ્ટ્રીય ઉદ્યાન છે, ભરતપુર છે, ગુજરાતનું આપણું જે નળ સરોવર છે, થોળ અભયારણ્ય છે, તો આ બધું છે એ ત્યાં વિદેશી પક્ષીઓ છે એ સ્પેશિયલ અહીંયા આપણા દેશમાં પ્રજનન માટે અને શિયાળાનો સમય ત્યાં ઉગાડવા માટે એનું અનુકૂળ જે વાતાવરણ છે મળી રહ્યું છે અને એ દૂર દૂરથી આપણા ભારત દેશમાં છે એ આવે છે. તો આટલી બધી વિવિધતાઓથી ભરાયેલો આપણો દેશ છે અને સંસાધનોમાં પણ ઘણા બધા આપણને આપણે અમૂલ્ય ભેટ છે આપણને મળ્યા છે. તો અહીંયા આપણા ટોપિકની ચર્ચા અહીંયા અટકાવીએ છીએ. નેક્સ્ટ માહિતી આપણે હવે પછીના વિડીયોમાં જોઈશું.